गुड मॉर्निंग स्टूडेंट, आज आप बीएससी सेमेस्टर एक में सेक्शन ए नो प्रेक्टिकल तार नो यंग मॉड्यूलस मेलवो एनु प्रेक्टिकल डेमोन्स्ट्रेशन है जोवानु छे। आ प्रेक्टिकल माटे छे ए तमारे आ प्रकारनो एक वर्नियर कैलिपर्स धरावतो साधन छे एने जरूर छे पड़शे। अने जे तार नो तमारे यंग मॉड्यूलस छे मेलवो होय ए तार छे तमारे आ बन्ने साधन साथे छे ए जोड़वानो छे। तो जे रीते वर्नियर कैलिपर्स नी अंदर तमारे रीडिंग छे लेवाना छे एज प्रकार तमारे आनी अंदर पण छे रीडिंग लेवाना छे। तो सौथी पहला छे तमने आ साधननी लघुत्तम माप शक्ति छे ए कई रीते मेळवानी ए तमने ख्याल छे होवो जोईए। तो आ साधननी लघुत्तम माप शक्ति मेळवा माटे आ छे ए तमारो मुख्य स्केल छे अने आ छे ए तमारो गौण स्केल छे। मुख्य स्केल तमे जोशो तमने खबर पड़शे कि एमां 10, 20, 30, 40 छे ए लखेला छे। पण आम जोवो तो तमने खबर पड़शे कि ए तमारा सेंटीमीटर जेवो ज स्केल छे। એટલે અત્યારે તમને જે મુખ્ય સ્કેલ છે એ આપેલો છે એ મુખ્ય સ્કેલ છે એ તમારો મિલીમીટરની અંદર છે, પણ આપણે સીધો એને સેન્ટીમીટરની અંદર છે એ કન્વર્ટ છે કરી શકશું। એટલે તમે 10 છે એને આપણે 1 વાંચશું, 20 ને 2, 30 ને 3, 40 ને 4 એ જ રીતે આગળ છે એ આપણે જોવાનું છે એને। તો આ છે આપણે મિલીમીટરની જગ્યાએ સેન્ટીમીટરની અંદર જ છે આપણે એને કન્સિડર છે એ કરશું બરાબર। ગૌણ સ્કેલ તમારો જે છે એ ગૌણ સ્કેલ ઉપર છે, તમને કુલ 10 કાપા છે આપેલા છે। તો લઘુત્તમ માપ શક્તિ મેળવવા માટે તમારે શું કરવાનું છે, તો કે તમને જે મુખ્ય સ્કેલ આપેલી છે એ મુખ્ય સ્કેલના કોઈ પણ નજીકના બે કાપા વચ્ચેનું અંતર કેટલું છે એ તમારે મેળવવાનું, અને એને તમારે ગૌણ સ્કેલના કુલ કાપાની સંખ્યાથી છે એ ભાગવાનું। તો એ ભાગતા છે એ તમને આ જે સાધન આપેલું છે વર્નિયર કેલિપર્સ એની તમને લઘુત્તમ માપ શક્તિ છે એ ખબર છે એ પડી જશે। રીડિંગ કઈ રીતે લેવાનું છે તમારે, તો કે રીડિંગ લેવા માટે તમારે જોવાનું છે સૌથી પહેલાં કે તમારો જે ગૌણ સ્કેલનો 0 નંબરનો કાપો છે એ મુખ્ય સ્કેલ ઉપર છે એ ક્યાં મેચ થાય છે એ તમારે જોવાનું। અને જે તમે જો જોઈશો તો તમને લાગશે કે તમારો જે 0 નંબરનો કાપો છે એ 0થી જો શરૂઆત કરો તો 9મો અને 10મો જે કાપો થાય એની વચ્ચે છે એ ક્યાંક આવે છે બરાબર। તો તમારું મુખ્ય રીડિંગ છે એ કેટલું થશે, 0.9 સેન્ટીમીટર, કારણ કે 0 નંબરનો કાપો છે એ 0.9 સેન્ટીમીટર ઉપર પણ નથી અને જે 1 સેન્ટીમીટરવાળો કાપો છે એની ઉપર પણ નથી, એટલા માટે છે એની વચ્ચે છે। એટલે વચ્ચે હોય ત્યારે આપણે ઓછામાં ઓછું જે રીડિંગ હોય એ આપણે નોંધવાનું। એટલે વચ્ચે છે એટલા માટે આપણે 0.9 સેન્ટીમીટર છે એ તમારું મુખ્ય રીડિંગ છે એ થશે। હવે તમે ચેક કરશો કે 0થી 10 નંબરનો જે કાપા છે, 1થી 10 નંબરના કાપા, એમાંથી કયો નંબરનો કાપો છે એ તમારો મુખ્ય સ્કેલના કાપા સાથે મેચ થાય છે એ તમે ચેક છે કરશો। તો અત્યારે તમે ધ્યાનથી જોઈશો તમને લાગશે કે તમારો જે 4થા 5મા નંબરનો કાપો છે એ 5મા નંબરનો કાપો તમારો મુખ્ય સ્કેલ સાથે છે એ એક સરખી રીતે છે એ બંધ બેસે છે। ધારી શકો તમને કદાચ 6ઠો કાપો પણ છે લાગતો હોય, પણ જ્યારે તમે બિલોરી કાચની મદદથી એક્ઝેક્ટ જોશો તો તમને જે કાપો મુખ્ય સ્કેલ સાથે એકાકાર થતો દેખાય આ ગૌણ સ્કેલનો, એ કાપાને તમારે એની લઘુત્તમ માપ શક્તિથી ગુણવાનું અને એ જે આન્સર આવે એ તમારે આ જે 0વાળો રીડિંગ તમે લીધું હોય મુખ્ય રીડિંગ એની અંદર છે એ તમારે એડ કરવાનું। એમાં તમે એડ કરશો એટલે તમને છે એનો આન્સર છે એ તમને મળશે બરાબર। તો આ રીતે છે એ તમે કોઈ પણ વજન છે એ હવે પલ્લાની અંદર લટકાવી, આ તમારું પલ્લું છે, આ પલ્લાની અંદર છે હવે તમે કોઈ પણ વજન છે એ લટકાવી 5 મિનિટ સુધી તમે રાહ જોશો અને એની માટે જે રીડિંગ આવતું હોય એ રીડિંગ છે એ તમારે નોંધવાનું છે। રીડિંગ વખતે નોંધતી વખતે છે તમારે ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે 0 નંબરનો કાપો છે એ ક્યાં છે, કોઈ કાપાની એક્ઝેક્ટ મેચ થાય છે, કોઈ કાપાની ઉપર છે કે કોઈ કાપાની નીચે છે, જો વચ્ચે હોય બે કાપાની, કોઈ બે કાપાની વચ્ચે, તો આપણે જે ઓછામાં ઓછું રીડિંગ આવતું હોય એ લખવાનું છે, કોઈ કાપાને વટી ગયો હોય તો પણ આપણે ઓછામાં ઓછું રીડિંગ છે એ લખવાનું છે, અને જો કોઈ કાપા સાથે એક્ઝેક્ટ મેચ થતો હોય બરોબર તો તમારે જે રીડિંગ આવતું હોય એ જ તમારે લખવાનું થશે। તો અહીંયા તમારે ફક્ત એક્ઝેક્ટ કાપો ક્યાં મેચ થાય છે એની ઉપર જ આધાર રહેશે કે તમારા પ્રેક્ટિકલમાં રીડિંગ છે એ તમે સાચા આવશે, તમને આન્સર મળશે કે નહીં મળે, કારણ કે લંબાઈની અંદર જે ફેરફાર થશે એ બહુ જ સૂક્ષ્મ હોય બરાબર, કારણ કે આપણે જે 500 ગ્રામ વજન એડ કરશું તો એના લીધેથી જે લંબાઈની અંદર ફેરફાર આવે છે એ લંબાઈમાં થતો ફેરફાર છે એ ખૂબ જ નાનો હોય, એટલે તમારા ગૌણ સ્કેલનો કાપો છે એમાં તમને ફેરફાર છે એ વધારે જોવા મળશે, મુખ્ય રીડિંગની અંદર ફેરફાર છે એ તમને 2-3 રીડિંગ પછી છે જોવા મળશે, એટલે કદાચ 2 રીડિંગ પછી મુખ્ય રીડિંગ છે એ તમારું બદલાતું હોય, 2 રીડિંગ તમને એવા કદાચ મળે કે જેની અંદર ફક્ત ગૌણ સ્કેલનો કાપા છે એ બદલાતા હોય, કોઈકમાં 2 નંબરનો કાપો મેચ થતો હોય તો કોઈકમાં 8 નંબરનો કાપો મેચ થતો હોય,
तो एवं बनी सके। तो अँ प्रेक्टिकल में खास ध्यान एज राखवा एक्जेक्ट क्यों कापो क्या मैच थाय तमारो मुख्य रीडिंग क्यूँ छे अने क्यों कापो एक्जेक्ट मैच थाय छे ए तमारे जोवानुं छे। तो हवे छे आपणे प्रेक्टिकल छे ए कई रीते करवानो ए जोईए। तो आ छे तमारुं मृत वजन छे अने आ छे ए तमारुं झीरो ग्राम वजन छे। आ जे पल्लू छे ए पल्लेनी अंदर खरेखर 500 ग्राम वजन छे पण आपणे एने 0 ग्राम तरीके छे ए कन्सिडर करीए छीए। तो आ 0 ग्राम वजन माटे तमारे जे रीडिंग आवतुं होय ए रीडिंग तमने आगळ कीधुं ए रीते तमारे नोट डाउन छे करवानुं छे ऑब्जर्वेशन टेबल नी अंदर। त्यार पछी छे तमारे पल्लानी अंदर छे 500 ग्राम वजन छे एड करवानुं। पांचसो ग्राम वजन एड करीने 5 मिनिट से आपणे राह जोईशुं कारण के तारनी लंबाई वधता छे ए वार लगशे। तमे वजन मूको एटले तरत तारनी लंबाई में छे तमारे फेरफार थशे नहीं। એટલે 500 ગ્રામ વજન એડ કર્યા પછી તમારે 5 મિનિટ સુધી રાહ જોવાની અને 5 મિનિટ પછી તમારો મુખ્ય રીડિંગ છે એ કયું છે અને કયો કાપો એકાકાર થાય છે એ પ્રમાણે તમારે ગણતરી કરી અને 500 ગ્રામ વજનનું 500 ગ્રામ માટેનું રીડિંગ છે એ તમારે નોંધવાનું છે। આ રીતે છે તમારે ક્રમશઃ 500-500 ગ્રામ વજન છે એને પલ્લાની અંદર છે એ એડ કરતા જવાના અને વજન વધારતા તમારે જે રીડિંગ આવતા હોય એ રીડિંગ છે એ તમારે નોંધવાના છે। તમને જેટલે બી વજન આપ્યા હોય એ બધા વજન માટે છે એ તમારે પ્રેક્ટિકલ છે એ કરવાનું છે। વજન પૂરા થઈ જાય એટલે જે છેલ્લું રીડિંગ હોય એ તમારે ફરી વખત વજન ઘટાડતા જે કોષ્ટક છે એમાં તમારે એડ કરી દેવાનું અને હવે તમારે 500-500 ગ્રામ વજન છે એ કાઢતું જવાનું। એટલે 500-500 ગ્રામ વજન કાઢતું જવાનું અને આપણે હવે આપણે જે રીડિંગ લઈએ છીએ એ વજન ઘટાડતા ના લઈએ છીએ। તો વજન ઘટાડતા પણ છે એ તમારે રીડિંગ છે એ નોંધવાનું છે। તો પલ્લામાંથી છે એ તમે 500-500 ગ્રામ વજન છે એ કાઢતા જશો અને 5 મિનિટ પછી તમારે અહીંયા વર્નિયર ક્લિપર્સ ઉપર છે એ તમારે શું આન્સર આવે છે એ તમે નોટ ડાઉન છે એ કરતા જશો। છેલ્લું વજન છે એ તમારું 0 ગ્રામ થઈ જાય ત્યાં સુધી તમારે કરવાનું છે। એટલે તમને જેટલા બી વજન આપ્યા હશે એ બધા વજન માટે તમે વજન વધારતા અને વજન ઘટાડતા દરેક માટે રીડિંગ છે એ તમારે નોંધવાના છે પણ બધા વચ્ચે તમારે ઓછામાં ઓછું 5 મિનિટનું અંતર છે એ રાખવું પડશે। બધા રીડિંગ લેવે છે એટલે સૌથી છેલ્લે છે આ તમારું અજ્ઞાત વજન છે। આ અજ્ઞાત વજન છે એ તમારે પલ્લાની અંદર છે એ મૂકવાનું અને 5 મિનિટ પછી એની માટે તમારે જે રીડિંગ આવતું હોય એ રીડિંગ છે એ તમારે નોંધવાનું છે અને એ રીડિંગ નોંધાય જાય પછી તમારે જે અજ્ઞાત વજન છે એ લઈ લેવાનું અને પ્રેક્ટિકલની શરૂઆત કરતા પહેલા કે પછી ગમે ત્યારે તમને જે તાર આપેલો છે એ તારનો તમારે વ્યાસ અને એના ઉપરથી ત્રિજ્યા છે એ મેઝર કરવાની છે ગણતરી માટે। માઇક્રોમીટર સ્ક્રુ ગેજનો ઉપયોગ કરી અને તમે એની વ્યાસ અને ત્રિજ્યા છે એ મેઝર કરી શકશો। તો હવે જેમ તમે વજન વધારતા અને વજન ઘટાડતાના જે રીડિંગ લીધા છે એ રીડિંગ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન છે એ કઈ રીતે કરવાની છે યંગ મોડ્યુલસ મેળવવા માટે એ જોઈએ। તો અહીંયા છે તમને તારની લંબાઈ છે એ આપેલી છે, તારની ત્રિજ્યા છે એ તમે ડાયામીટર મેઝર કરી અને માઇક્રોમીટર સ્ક્રુ ગેજની મદદથી છે એ માપશો। તમને અહીં અલગ અલગ વજન છે આપેલા હશે અને બધા વજન માટે છે એ તમે વજન વધારતા પછી આ રીડિંગ છે તમારે અહીંયા લખી નાખવાનું કારણ કે 2500 માટે છે તમે વજન ઘટાડી ન શકો અને પછી 500-500 ગ્રામ વજન કાઢતા વજન ઘટાડતા સ્વરૂપે જે રીડિંગ આવતા હોય એ રીડિંગ છે તમે અહીંયા નોંધ્યા હશે। આ બંને રીડિંગને તમારે એવરેજ લેવાની છે એ રીતે 500 માટે 1000 માટે તમારે એની સરેરાશ છે લેવાની છે। આ બંનેનો સરવાળો ભાગ્યા 2, આ બંનેનો સરવાળો ભાગ્યા 2, એ જ રીતે આ બંનેનો સરવાળો ભાગ્યા 2, એ જ મુજબ તમારે આ બધાનું છે એ કરી અને તમારે સરેરાશ એલ છે એ મેળવવાનું છે। સરેરાશ એલ છે તમને મળી જાય પછી આપણે નોંધવાનું છે કે લંબાઈમાં કેટલો ફેરફાર છે એ થાય છે। તો લંબાઈમાં થતો ફેરફાર મેઝર કરવા માટે આપણે કોઈ એક રીડિંગને રેફરન્સ તરીકે છે એ લેવું પડે। તો આપણે છે જે 0 ગ્રામવાળું વજન હોય જ્યારે તમારે પલ્લાની અંદર છે 0 ગ્રામ વજન મૂકેલું હતું ત્યારે જે લંબાઈ આવે એને આપણે રેફરન્સ તરીકે છે એ લેશું અને એના રેફરન્સમાં તમારે તારની લંબાઈની અંદર છે એ કેટલો ફેરફાર થાય છે એ આપણે ગણવાનું છે। અને આપણે શું કરશું તો કે પહેલાં રીડિંગમાંથી જ બધા રીડિંગ છે આપણે વારાફરતી બાદ કરતા જવાના અને રીડિંગ છે તમારે અહીંયા નોટ ડાઉન કરતા જવાના તો એ તમને લંબાઈમાં થતો ફેરફાર છે એ મળશે। તો 0 ગ્રામ માટે જે વજન આપણે જે લંબાઈ મળી હોય અહીંયા તો એમાં કાંઈ લંબાઈમાં ફેરફાર થતો હોય નહીં એટલે પહેલા રીડિંગમાંથી પહેલું રીડિંગ બાદ કરો એટલે તમને આન્સર કેવો મળશે 0 કારણ કે 0 ગ્રામ વજન જે હોય પલ્લામાં ત્યારે તારની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી।
પણ હવે 500 ગ્રામ વજન એડ કરો છો તો કેટલો ફેરફાર થશે? તો કે આ રીડિંગમાંથી આ રીડિંગ બાદ કરો તો એ લંબાઈમાં થતો ફેરફાર થયો એ તમે અહીંયા છે એ લખશો. ત્યારબાદ છે એ 1000 ગ્રામ વજન છે તેમ એડ કર્યું છે, તો 1000 ગ્રામ વાળું જે રીડિંગ હોય અહીંયા લંબાઈનું એમાંથી તમે 0 ગ્રામ વાળું વજન છે એ બાદ કરશો તો એ રીડિંગ છે તમે અહીંયા નોંધશો. એ જ રીતે આ રીડિંગમાંથી આ રીડિંગ બાદ કરી અહીંયા લખવાનું, એ જ રીતે આ રીડિંગમાંથી આ રીડિંગ બાદ કરી અહીંયા લખવાનું. એટલે ટૂંકમાં કહીએ તો પહેલા રીડિંગમાંથી બાકીના બધા જ રીડિંગ છે એ તમારે બાદ કરવાના છે, પણ બાદબાકી આપણે મોટા રીડિંગમાંથી નાના રીડિંગની છે એ કરશું. માઇનસવાળું રીડિંગ જો કોઈ આવતું હોય તો એને આપણે નેગ્લેક્ટ છે કરશું. એટલા માટે આપણે મોટા રીડિંગમાંથી નાના રીડિંગ છે એ બાદ કરવાનું કીધું છે. જો આ રીડિંગ મોટું આવતું હોય તો આ રીડિંગ છે એ બધામાંથી બાદ કરવાના, અને નીચે જતા જો રીડિંગ મોટા આવતા હોય તો આ બધા રીડિંગમાંથી તમારે આ રીડિંગ છે એ વારાફરતી બાદ કરવાના અને લંબાઈ છે એ તમારે લખવાની. પણ લંબાઈમાં થતો ફેરફાર છે એ હંમેશા ધન રહેશે એ તમારે યાદ રાખવાનું છે. એટલા માટે આપણે મોટા રીડિંગમાંથી નાનું રીડિંગ છે એ બાદ કરશું. એટલે આમાંથી આ બાદ કરશું, આમાંથી આ બાદ કરશું, આમાંથી આ બાદ કરશું. લંબાઈમાં થતો ફેરફાર છે તમને મળી જાય એટલે આપણે ગ્રાફ છે એ ડ્રો કરવાનો છે. એલ વિરુદ્ધ એમ, એલ છે એ લંબાઈમાં થતો ફેરફાર છે, એમ છે એ દ્રવ્યમાન છે જે તમે લટકાવો છો પલ્લામાં. એનો ગ્રાફ છે એ તમને સીધી રેખા છે એ આપશે, અને સીધી રેખા ઉપરથી તમારે ઢાળની કિંમત છે મેળવવાની છે એ બી ઓપન બીસી કરીને, બરાબર. એ બી એટલે તમને આ લંબાઈનો તફાવત છે મળશે અહીંથી, બીસી એટલે તમને અહીંથી દ્રવ્યમાનનો તફાવત છે એ મળશે. તો એ એલ ઓપન એમની કિંમત છે તમને જે મળે ઢાળની, એ ઢાળની કિંમત તમારે આ સૂત્રની અંદર છે એ મૂકવાની છે, બરાબર. બાકી બધી વેલ્યુ છે એ તમારી કોન્સ્ટન્ટ છે. એલ બાય એમની કિંમત છે એ આપણે ઢાળ ઉપરથી ગોતી અને આ સૂત્રની અંદર છે મૂકશું, અને તમને જે કિંમત મળે વાયની એ તમારો આપેલ તારનો યંગ સ્થિતિસ્થાપકતા યંગ મોડ્યુલસ છે એ તમને મળશે, એ તમારે પરિણામની અંદર છે એ દર્શાવવાનું છે. સાથે સાથે છે આપણે એક અજ્ઞાતનું રીડિંગ પણ છે લીધેલું હતું, બરાબર. આ તમારો એક એક્સ્ટ્રા પાર્ટ છે. અહીંયા છે તમારું દ્રવ્યમાન કેવું હતું અજ્ઞાત, તો એની માટે તમે રીડિંગ લીધું હશે અહીંયા લખ્યું હશે, તો એનું એ જ રીડિંગ તમારે અહીંયા લખવું પડશે, કારણ કે એની માટે આપણે વજન ઘટાડી શકતા નથી. તો અજ્ઞાત વજન લટકાવતા જે રીડિંગ આવે એ જ અહીંયા લખવાનું, તો એ જેની સરેરાશ થશે તો એની લંબાઈમાં થતો ફેરફાર છે એ આપણે મેળવવાનો નથી, કે એની લંબાઈમાં છે તમારો કેટલો ફેરફાર થયો. આ રીડિંગ તમને જે મળે એલ, બરાબર, એ એલની કિંમત છે એ તમારે અહીંયા મેળવવાની છે, બરાબર. એ જ એલની કિંમત જ્યાં મળે ત્યાંથી તમે એને તમારો જે ગ્રાફ મળે છે એની ઉપર લંબાવશો, અને ત્યાં જે છેદે ત્યાંથી તમે એને નીચે એક્સ અક્ષ ઉપર છે એ લંબાવશો. તો એક્સ અક્ષ ઉપર જે છેદે તો એ તમને વજન છે આપશે, તો એ લંબાઈ માટે તમારું વજન છે એ કેટલું થશે? તો કે અહીંયા તમારો જે ગ્રાફ છતતો હોય એ તમારું રીડિંગ છે એ થશે. તો એ રીતે છે તમે અજ્ઞાત દ્રવ્યમાન માટે પણ છે એનું માસ કેટલું છે એ તમે આ ગ્રાફ ઉપરથી છે એ કેલ્ક્યુલેટ કરી શકો છો, કારણ કે ગ્રાફ છે એ તમારો સુરેખા આપે છે. એટલા માટે જેવો જેટલો તમે દ્રવ્યમાનમાં ફેરફાર કરો છો એ પ્રમાણે તમારી લંબાઈની અંદર છે એ ફેરફાર થાય છે. જો તમારી પાસે કોઈ લંબાઈ હોય તો એ લંબાઈ ઉપરથી તમે દ્રવ્યમાન કેટલું છે એની કિંમત છે તમે મેળવી શકો છો. તો આ રીતે છે એ તમારે પરિણામની અંદર છે એ બે વસ્તુ છે લખવાની આવશે. એક તો તારનો યંગ સ્થિતિસ્થાપકતા અંક, યંગ મોડ્યુલસ કેટલો છે એ લખવાનો છે, અને અજ્ઞાત દ્રવ્યમાન છે કેટલું છે એ લખવાનો છે. હવે અજ્ઞાત દ્રવ્યમાનનો વાળો ભાગ છે એ ઘણી વખત એક્ઝામમાં પૂછાય અને ન પણ પૂછાય. તો જો તમને અજ્ઞાત દ્રવ્યમાન મેળવવાનું કીધું હોય તો જ તમારે આ બીજો પાર્ટ છે એ કરવાનો છે અજ્ઞાત દ્રવ્યમાન વાળો, બાકી તમારે અજ્ઞાત દ્રવ્યમાન વાળો ભાગ છે એ કરવાનો નથી. તો આ રીતે છે એ તમારે યંગનો તારનો યંગ સ્થિતિસ્થાપકતા અંકની કિંમત છે યંગ મોડ્યુલસ એની કિંમત છે તમે મેળવી શકો છો. તો અહીંયા તમારું પ્રેક્ટિકલ છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.